नमस्कार दर्शक मित्रों, अतिथि कार्यक्रम में फरी एक बार स्वागत है आपनो। दर्शक मित्रों, अतिथि एटले के गेस्ट ऑफ द डे, गेस्ट ऑफ द डे में विशिष्ट व्यक्तित्व ने अमे आपनी समक्ष लावीए छीए, तेमनी साथे वातो करीए छीए अंतरंग। दर्शक मित्रों, आज एक एवा विशिष्ट व्यक्तित्व साथे आपनी मुलाकात करावी छे के जेमना मुखेथी निकळेला दरेके दरेक शब्दोनु श्रवण करवाथी हजारों ने लाखों लोको धार्मिकताना रंगे रंगाय छे। एक एवा कदाच एमने धर्मगुरु न कही शकाय, एमने कदाच कोई एक व्याख्या में बांधी न शकाय, परंतु नानी उम्रे जे अस्खलित वाक प्रवाहथी जेमणे अनेको लोकोने धार्मिकताना रंगे रंग्या छे तेवा कनकेश्वरी देवीजी आज आपनी समक्ष है। कनकेश्वरी जी, आपनुं स्वागत छे कार्यक्रममां। सौथी पहेला तो पूछवानुं मन थाय के खूब ज नानी उम्रे कही शकाय के ज्यारे रमवानी उम्र छे, ज्यारे स्वप्न जोवानी उम्र हती, 11 वर्षे आपे घर छोड्युं अने 16 वर्षे आपे दीक्षा लीधी। 11 वर्ष नानी उम्रे ધાર્મિકતાના રંગે રંગાઈ જવાનું કઈ રીતે શક્ય બન્યું? મને એમ લાગે છે કે જે વસ્તુની શરૂઆત કદાચ પૂર્વમાં થઈ ગયેલી હોય માણસમાં, અને એ ઉપરાંત બચપણથી જ્યારે એને જ અનુરૂપ માહોલ મળી જાય તો એ બી સુકાય નહીં એની અંદર, અને એથી વધારે એ બીને સમયસર કોઈ પાણી આપી દે, પ્રોત્સાહન આપી દે, એવા મહાન ગુરુ મને મળી ગયા। લગભગ 8 વર્ષની ઉંમર જ્યારે મારી હતી, બરાબર મને યાદ છે, એ વખતે અચાનક જ એ ભાવ મારામાં ઉઠેલો કે આ જીવનમાં શિવ પ્રાપ્તિ મારે કરવી। શિવ ભક્તિ બચપણથી હતી કે પૂર્વથી હતી, પણ આ જીવનમાં શિવનો સાક્ષાત્કાર કરવો, એવી એક 8 વર્ષની ઉંમરે લગ્ન મારામાં લાગી। તો સતત એ વિચાર થતો હતો કે એના માટે ક્યાં જાઉં, કોઈ એકાંત સ્થળમાં જાઉં કે તપસ્યા કરવા જાઉં, પણ એ સમય નહોતો, એ ઉંમર નહોતી કે ક્યાં જવાય શું કરાય ખબર નથી, અને એમાંય કોઈ સંત જીવનમાં મળી જાય, કોઈ મહાત્મા મળી જાય તો ત્યાર પછી જ આ યાત્રા સફળ થાય, શક્ય બને। તો એ વિચારમાં પણ એક લગભગ 24 કલાકમાં 21 કલાક સુધી મારામાં, કદાચ 2-3 કલાક માંડું સુધી મળ્યા નહોતા, પરંતુ અંદરથી એક કઈ લાગણી હતી કે નહીં મને મળશે, કોક મારી રાહ જોઈ રહ્યું છે, આ સંસાર મારા માટે નથી, કોક બીજો, એક આખી દુનિયા મારી ઇંતજાર કરી રહી છે, એવી અંદરથી ભાવના થતી હતી જી। અને આપની મુલાકાત થઈ કેશવાનંદ બાપુ સાથે જી। ઓકે, કયા વર્ષની ઉંમરે કેશવાનંદજી સાથે આપની મુલાકાત થઈ? બસ મારે 5મું ધોરણ પૂરું થયું હતું। આપે વાત કરી કે કદાચ જી 11 વર્ષ મને શરૂ થયેલું, નાનપણથી જ આપે કીધું તે પ્રમાણે અંદરથી એવી લાગણી થતી કે શિવનો સાક્ષાત્કાર કરવો છે, તેની નજીક જવું છે। કદાચ હું જૂના દિવસો યાદ દેવડાવું, આપના ક્લાસ ટીચર વિદ્યાબેન શાળામાં, મોરબીની શાળામાં આપ અભ્યાસ કરતા હતા, વિદ્યાબેન પણ એ જ શાળામાં, કદાચ નામ શ્રી બાજી દરબારગઢની સામે આવેલી શાળા બાશ્રી બાજી રાજબા કન્યા શાળા, અને એમાં વિદ્યાબેન એ પણ એ સમયે શાળામાં આ રીતના ગીતાના પાઠ પણ કરાવતા હતા। એક માહોલ મળ્યો આપને, અંદરથી તો સ્ફૂર્ણા થતી હતી, અને સાથે સાથે શાળામાં પણ વિદ્યાબેન સાથે પણ સંપર્ક થયો, કેશવાનંદજી પાસે 11 વર્ષની ઉંમરે આપનો મેળાપ થયો, અને આપને લાગ્યું કે આ જ મારી દિશા છે, આ જ મારું લક્ષ્ય છે, જ્યાં મારે જવું હતું તે મને પ્રાપ્ત થઈ ગયું। 11 વર્ષની ઉંમરે જ્યારે આપ જવાનું ચાલુ કર્યું, સ્વાભાવિકપણે સીધા જ તો કદાચ કેશવાનંદજી આપને પ્રવેશ નહીં આપ્યો, કારણ કે મહિલાઓને જ્યારે આ રીતે સાધ્વીજી તરીકે આવવાનું, આ રીતે ટ્રેનિંગ, અડચણ ઊભી થઈ હશે કદાચ। એ મને સાધુ બનવાની વાત તો એ મારી 16 વર્ષે બની, પણ મને અપનાવવામાં એમ કહી શકાય કે 1 સેકન્ડની પણ વાર નથી લગાડી, એ મારી રાહ જોતા હતા।
ત્યાં મોરબીથી 7-1 કિલોમીટર એક ગામ છે રાજપુર. આમ તો મારા ગુરુ મહારાજ વર્ષોથી કદાચ 30-40 વર્ષથી મોરબીના સ્મશાનમાં છે, પણ અમારે તો કઈ સ્મશાનમાં કોઈ દીકરીઓને જવાનું થાય નહીં. પણ મોરબીમાં જે પૂરો નારત આવ્યો એના અમુક દિવસો પહેલા એ ગામમાં જતા રહેલા. હનુમાનજીના એક મંદિરે બહાર બેઠેલા, એ આશ્રમો બનાવવામાં બહુ એમની રુચિ નહોતી, બહુ બહુ તો કુટિયા હોય ને, અને કુટિયાથી બાર બાર જ બેઠા હોય. અને ત્યાં અમારે દર્શન કરવા જવાનું થયું એક મંદિરે, એક દેવી મંદિરે. તો ગામમાં આ ચર્ચા હતી કે રાજપુરમાં કે આવા મોટા સિદ્ધ મહાત્મા અહીંયા પધાર્યા છે અને બહાર ગામની બહાર હનુમાનજીના મંદિરે બેઠા છે. તો બસ ત્યારે મારી 11 વર્ષની ઉંમર, અમે દર્શન કરવા ત્યાં ગયા. પણ બહેનું એવું કે અમારે ગુરુ મહારાજ જ્યાં ઓટલા ઉપર બેઠેલા એની બરાબર સામે મંદિર હતું શિવજીનું. મારે તો શિવજી મળે તો કોઈ સંત મહાત્મા પાસે હું રોકાવ એમ નહોતી ત્યારે. પ્રણામ કરી બાપુને ને પછી હું સામે મંદિર હતું શિવજીનું, તો ત્યાં જઈને શંકરના મંદિરે ઓટલે જઈને બેઠી હતી. 1/2 કલાક બધા બેઠા એમની પાસે, અમારી સાથે જે કોઈ હતા બધા પૂર્વાશ્રમ વાળા. પછી રજા લેવાની હતી ત્યારે ફરીથી પ્રણામ કર્યા. તો એ વખતે ગુરુ મહારાજે જ પૂછ્યું કે આ દીકરી કોના છે, તમારી સાથે હતા? એમણે કીધું કે અમારા નાના બેન છે. તો બાપુ ક્યાં? તો મારી વસ્તુ છે, મારી થાપણ છે. અને તમે એને નાના બેન કે નાના દીકરી કહો છો, પણ મને આત્મા મોટો દેખાય છે. તો મારી થાપણ મને આપી દીધી. એ વખતે તો કઈ બીજી ચર્ચા ન થઈ, કઈ બન્યું નહીં. પછી અમે તો નીકળી ગયા ત્યાંથી. પણ 15-1 દિવસ પછી મને થોડીક બીમારી શરૂ થઈ ગઈ. એ લગભગ 1 મહિના સુધી બીમારી રહી, જે ધીરે ધીરે બધું છૂટી ગયું જમવાનું બધું. અને બીમારીનો કોઈ ઢોંગ નહોતો મારો બાપુ પાસે જવા માટેનો, હકીકત જ એ બીમારી હતી. 1 મહિનો થયો પછી છેલ્લે પાણી 1-2 દિવસ છૂટી ગયું. પછી એ લોકોને થયું કે ડોક્ટરોએ કીધું કે એમને હવે બહાર લઈ જાઓ, ક્યાંય મુંબઈ કે ક્યાંય બહાર દેખાડો. એ લોકોને યાદ આવ્યું કે આપણે પેલા બાપુને મળીએ, અને સિદ્ધ મહાત્મા છે. તો પછી લોકો ગયા ત્યાં બાપુ પાસે. તો ગામ લોકોએ વાત કરી કે બાપુ તો મોરબી સ્મશાનમાં જ વધારે રહે છે, તો તમે અહીંયા હશે અત્યારે. તો ત્યાં ગયા પછી વાત કરી કે અંબઈનું. તો બાપુ કે ચાલો હું આવું છું, અમે બાપુ દીકરી સાથે જમશું. પછી પધાર્યા બાપુ ત્યાં જ્યાં હતી હું. પછી પુડલા બનાવ્યા, બેસનના બનાવડાવ્યા, અને એમને મને ખવડાવ્યો, પોતે ખાધો એ જ એક જ થાળીમાં. પાછી એ દિવસે એની એ વાત કરી કે વસ્તુ જેની હોય એને ઈમાનદારીથી આપી દેવાય. મને એમ કીધું કે તને જ્યાં મન પડે ત્યારે, બે દિશા તારા માટે. 10-11 વર્ષની ઉંમરે કઈ ઘરમાં કઈ પ્રવાસ કે બીજી કોઈ બાબત તો હોય ને, પણ મને ત્યાંથી પછી એવી બંધન નહોતું જરાય કે ભાઈ હું સ્કૂલથી મન પડે તો બાપુ પાસે સ્મશાનમાં જતી રહું, વળી સ્કૂલથી અહીંયા આવી જાઉં. એવું મેં 3-4 મહિના સુધી અવર જવર કરી, બેઠે કાણે રહેવાની. પછી ત્યાં સુધીમાં એ લોકોને ટેવ પડી ગઈ મારા વગર રહેવાની. સ્વાભાવિક જે બધાથી નાનું હોય એના પર, તો એ પછી એમને લાગ્યું કે બાપુએ જીવનદાન આપ્યું છે તો કદાચ એમની જ વસ્તુ છે ને, આપણે શું કામ એ કરીએ. પછી આપને બસ 5-6 મહિનામાં તો આશ્રમ જ નહોતો ખુલ્લું, સ્મશાન હતું. આપે કીધું તે પ્રમાણે એમની સાથે રહ્યા ને, અને પછી જ્યારે દીક્ષા લેવાની વાત આવી તેની વાત કરીશું, પરંતુ સમય થયો છે વિરામનો. દર્શક મિત્રો, જે ચાલુ થયો પ્રવાહ
સંસારીમાંથી એક અલૌકિક દુનિયામાં જવાનો, અને અગેન એ વાત કે જે વસ્તુ જેની હતી અને જેના માટે હતી, કદાચ દુનિયામાં ધર્મનો પ્રચાર કરવા માટે જ જન્મ લેવાયો હતો કનકેશ્વરી દેવીજીનો, અને તેના જ કારણે એક ટ્વિસ્ટ આવ્યો તેમની લાઈફમાં, અને ખરેખર જે દિશા તરફ જવાનું હતું તે તરફ તેમણે પ્રયાણ શરૂ કર્યું. બાકીની વાતો કરીશું, પરંતુ એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિ માને. આજે વિશિષ્ટ વ્યક્તિત્વ તરીકે આપણે વાત કરી રહ્યા છીએ કનકેશ્વરી દેવીજી સાથે. કનકેશ્વરીજી, બ્રેક પહેલા આપણે વાત કરી તે પ્રમાણે કે આપ 5-6 મહિના જ્યાં બનાવ બન્યો તેના બાદ આપ કેશવાનંદજી બાપુ સાથે ચાલુ કર્યું. દીક્ષાની વાત આવે, જ્યારે દીક્ષા ગ્રહણ કરવાની વસ્તુ હશે, આપને એમણે કીધું કે આ મારી વસ્તુ છે. કનકેશ્વરી દેવીજીનો જન્મ ભલે તમને નાની લાગતી હશે, પરંતુ આત્મા મોટો છે. ત્યારબાદ સીધે સીધું તો ક્યારેય પણ દીક્ષા નથી આપતા. કયા કયા પ્રસંગો એવા બન્યા કે જે કદાચ કસોટી પણ થતી હશે, ઘણું બધું શીખવાડવામાં પણ આવતું હશે, કઈ કઈ વસ્તુનું ખાસ કરીને વિશિષ્ટ જ્ઞાન દીક્ષા આપતા પહેલા અપાતું હોય છે? મને જે અપાણું છે એવું કહી શકું. જોકે મારા માટે દીક્ષા લેવી એ એટલું બધી મહત્વની વાત નથી. ગુરુ મહારાજના સાનિધ્યમાં રહેવું એ જેટલી મહત્વની વાત હતી. કારણ કે દીક્ષા પછી પણ લગભગ જે મુશ્કેલ હોય છે, દુર્લભ હોય છે, એ તો મને સાનિધ્ય દીક્ષા પહેલા પ્રાપ્ત થયો. પણ ખાસ દીક્ષા પહેલા ગુરુ મહારાજે મને એ માટે બહુ જ કેળવી કે કોઈ પણ વસ્તુ ના અભાવમાં કઈ રીતે રહી શકાય. એ ઈચ્છે તો આશ્રમ બનાવી શકતા હતા. ત્યાં અમે આશ્રમ વગર રહેતા હતા. લગભગ 3-3.5 વર્ષ કુટિયા નહીં, કંઈ નહોતું, એ રીતે અમે રહેતા હતા. નીચે ત્યાં એક વાઘેશ્વરીજીનું મૂર્તિ છે, એની બાજુમાં ખાંચો છે, તો ત્યાં હું આરામ કરી જાઉં. બાપુ ગમે ત્યાં બહારે સૂતા હોય તો એક તો એમને એ સગવડ વગર આનંદમાં રહેતા મને શીખવાડ્યું. ત્યાર પછી એમણે એક વખત એવું પણ કર્યું કે એમણે આટલું બધું એક ડબ્બો આપ્યો મને, સોનાની, એમાં ઘણી બધી વસ્તુ હતી. તો મને કે તું રાખ, તારે ભવિષ્ય કામ આવશે. તો મેં કીધું ભાઈ આદેશ હોય આપનો તો હું સાચવી દઉં, પણ આજે આપ મારી સાથે છો, ભવિષ્ય આપ મારી સાથે છો, તો આ વસ્તુ આધાર તો નથી મારો, અને આધાર છે એ ક્યારેય છૂટવાનો નથી, ડગવાનો નથી, દૂર થવાનો નથી. છતાં આપ કયો તો સાચવી દઉં હું, એ કોઈ સવાલ નથી. તો કે ઠીક, તને ઈચ્છા ન હોય તો તું દાન કરી દે. તમે કીધું દાન હું શું કામ કરું? આપની વસ્તુ છે, આપ. હું તો દાતા છું જ નહીં, દાતા આપ છો. અને ગરીબને આપો કે અમીરને આપો એનાથી મારે શું મતલબ? તો પછી રાખ્યું વિધિસર મારું નામકરણ અખાડામાં પછી થયું, પણ મને એ દિવસે જ એમણે કનકેશ્વરી નામ આપ્યું. ઓકે, કનક એટલે સોનું, અને એ જ્યારે આપને સોંપવામાં આવ્યું અને આપે એને બહુ જ સૌજન્યતાથી એમને પરત કરી દીધું, ને ત્યારથી આપનું નામ કનકેશ્વરીજી એ દિવસે નામકરણ. ખાસ કરીને પૂછવાનું મન થાય કે આપની રામકથા અને ભાગવત ગુજરાત કરતાં ગુજરાતની બહાર ઘણું બધું થાય છે, આપનો નાતો જોડાયેલો છે ગુજરાત સાથે, શું એવું કારણ છે કે ગુજરાત કરતાં ગુજરાતની બહાર વધુ? શરૂઆતમાં આપની ગુજરાતમાં વધારે થતી હતી, પરંતુ ધીરે ધીરે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની બહાર આપની કથાનો લાભ લગભગ વધારે મળતો હોય છે. એ હકીકત છે, પણ એની પાછળ કોઈ કારણ નથી. લગભગ ગુજરાતના લોકો કથા લેવા માટે
બહુ ઓછા ગાળાને લઈને આવતા હોય છે મારી પાસે કે ભાઈ 2-3 મહિના પછી અમારે કથા કરાવી છે. એટલે તમારે પ્રી શેડ્યુલ જે બનેલો હોય છે એના કારણે ડિસ્ટર્બ થાય છે. અને ગુજરાત બહાર લગભગ 1 વર્ષ અગાઉ બધી કથાઓ અપાઈ ગઈ હોય, 1-1.5 વર્ષની. તો 1-1.5 વર્ષ પછીની તારીખો આપવી મને યોગ્ય ન લાગે અત્યારે, કે ત્યાં સુધીમાં કંઈ પણ ફેરફારો થઈ શકે. તો આ કારણે છતાંય મને બહુ ઈચ્છા રહે ગુજરાતમાં 2-3 કથા તો આપવાનો પ્રયત્ન હોય. 2-3 જગ્યા તો ખાલી જ રાખી દઉં છું ગુજરાતી, એક બોલવાના ભાવથી પણ, અને ગુજરાતી ભજનો ગંગા સતીના અને બધા ભજનો ગાવાની જે એ તો અહીંયા હોય ત્યારે જ પૂરો થાય બધો ભાવ. કૃષ્ણદેવજી, સમગ્ર રામકથા અને ભાગવત ખૂબ જ રસપૂર્વક આપ તેનું પઠન કરતા હો છો, લોકો સુધી પહોંચાડતા હો એના એક એક પ્રસંગોને. જો ખાસ રામકથાની વાત કરીએ તો એવો કયો પ્રસંગ, દરેક આખી જ રામકથા કહેવામાં આપને આનંદ આવતો હશે, પ્રસન્નતા થતી હશે, પરંતુ એક એવો પ્રસંગ કે એ દરેક કે દરેક રામકથામાં ભાવુક થઈ જવાય છે, એવો કયો પ્રસંગ? મારા માટે તો 2 પ્રસંગ ખાસ એ છે. એક જે પુષ્પવાટિકા પ્રસંગ છે, સીતાજી રામજીને જે મળે છે, દર્શન કરે છે પહેલી વખત, એક એ પ્રસંગ. એમાં જે આખો ઉપાસનાનો એક ક્રમ જે દેખાય છે, રામાયણના બધા પ્રસંગોમાં ઉપાસનાનો ક્રમ તો હશે જ અને છે, પણ આમાં મને જલ્દી દેખાય છે. એક કેવટ અને શબરી, આ 3 પ્રસંગ મારા માટે એવા છે કે હું કોઈ રીતે ટૂંકાવી નથી શકતી. મારી ગણતરી હોય કે ભાઈ સમય ઓછો છે, આજ આ પ્રસંગને થોડો સંક્ષિપ્તમાં લઈ લેશું, પણ એ મારા માટે શક્ય નથી બનતું. ભક્તની ભાવના એ વ્યક્ત કરવાની કદાચ આપને સૌથી વધુ તેમાં ઇન્વોલ્વ થઈ જાઓ છો, કે ભક્તની ભાવના કેવી હોવી જોઈએ અને ભક્તની ભક્તિ કેવી હોવી જોઈએ, અને ભક્તિનું જે પ્રાબલ્ય છે, ભક્તિના જે પરિણામો છે, એનું સામર્થ્ય છે, એનું જે સામર્થ્ય છે પોતાનું, કે ઈશ્વરને એ માત્ર માણસ બનાવી શકે એમ નહીં, જે ઈચ્છે તે બનાવી શકે. ભગવાન પશુ થઈને આવવા માટે પણ તૈયાર થઈ જાય જ્યારે ભાવનું પ્રાબલ્ય હોય. સંગીતનો ઉપયોગ છેલ્લા કેટલાય સમયથી, કદાચ આજથી થોડા સમય પહેલા, થોડા વર્ષો પહેલા, રામકથા અને ભાગવતની અંદર સંગીતનું એટલું બધું મહત્વ નહોતું અપાતું. જે પણ કથાકાર હોય છે તે પોતે સારા સ્વરથી જે પણ ચોપાઈ અથવા તો બીજા પાઠ ગાતા હતા, પરંતુ છેલ્લા કેટલાય સમયથી, છેલ્લા કેટલાય વર્ષોથી સંગીતનું પ્રમાણ વધ્યું છે અને જે કથા કહેવાનું સ્વરૂપ છે તે બદલાયું છે. ફક્ત ને ફક્ત કથા વસ્તુ નહીં, પરંતુ તેની સાથે બીજા બધા પ્રસંગો, થોડું હળવાશ, થોડા જોક્સ, કદાચ હું નામ નથી આપતો, પણ શેરો શાયરીનો પણ ઉપયોગ થતો હોય છે. શા માટે આ સ્વરૂપ બદલાયું છે એની ચર્ચા કરીશું એક નાનકડા બ્રેક બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. આજે વાત કરી રહ્યા છે કનકેશ્વરી દેવીજી સાથે. કનકેશ્વરીજી, બ્રેક પહેલાં વાત ચાલી તે પ્રમાણે કથાનું જે પઠન હતું, વ્યાસપીઠથી જે કથા કહેવાય છે એમાં બદલાવ આવ્યો છે છેલ્લા કેટલાય વર્ષોથી, સંગીતનો ઉપયોગ થયો છે. ક્યારેક કહી શકાય કે કથાકાર બેઠા હોય અને બીજા લોકો પણ પરફોર્મ કરતા હોય, કથાકાર બોલતા હોય અથવા તો કોઈ પણ પાઠ રાગમાં જ્યારે ગાતા હોય ત્યારે બધા ભક્તો ઊભા થઈને ડાન્સ કરતા હોય. પહેલાં કદાચ આ દ્રશ્યો ઓછા જોવા મળતા હતા. હવે કદાચ આ સવાલ, સીધો સવાલ મારો કદાચ આપને ખૂંચે, પરંતુ શું આમાં મેન્યુપ્યુલેટ થતું હોય છે કે જ્યારે બોલતા હોય ત્યારે કહેવામાં આવે કે આટલા લોકોએ નાચવાનું જ છે, કે ખરેખર ભક્તિભાવથી તે લોકો ઇન્વોલ્વ થઈને ઝૂમી ઉઠતા હોય છે? લોકો એમના ભાવથી જ એમાં જોડાતા હોય છે. લગભગ જ્યાં સુધી મારી કથા છે એમાં એ અમે ઓછું બનવા દઈએ છીએ, કારણ કે કીર્તન જ હોય ત્યારે વાત આખી અલગ છે, પણ તોય મને થોડું ડિસ્ટર્બ થાય છે. પણ એવું તો નથી કે માં કોઈ વ્યવસ્થા કરેલી હોય કે કોઈ તૈયારી પૂર્વકે નાચવા માટેનું કહેવામાં આવેલું હોય, એ તો શક્ય જ નથી.
કારણ કે સૌ એમના એમાં અને ખાસ તો પકડીને નચાવી શકાય એમ જ નથી માણસને, એ કંઈ શક્ય નથી. અને પરિવર્તનશીલ આ દુનિયા છે અને આ પૃથ્વીને સ્પર્શી અને જ્યારે માણસ જીવતો હોય એમાં પરિવર્તન આવ્યા વગર રહેવાનું જ નથી. દરેક ક્ષેત્રમાં પદ્ધતિઓ તો ચેન્જ થવાની અને સમયની સાથે એની જરૂરત પણ હોય છે. જ્યાં સુધી વાત સંગીતની છે એ વચ્ચેના કોઈ સમયમાં નહીં હોય એ વાત અલગ છે, બાકી તો એક નારદી પરંપરા છે. નારદજી ભગવાનના ગુણ ગાતા હોય, વીણા વગાડતા હોય, સંગીતનું સ્વરૂપ બદલાય છે, પરંતુ સંગીત તો કથામાં હોય અને સંગીત કથા ખુદ પણ એક સંગીત છે. જી જી, કનકેશ્વરીજી આપ એક મહિલા છો, અત્યારે પ્રશ્ન ખાસ પૂછવાનું મન થાય કે અત્યારની યુવતીઓ જે ખાસ કરીને યંગસ્ટર છે તેનો આખો જે વિચાર છે, તેના લક્ષ્ય છે, તેમનો ગોલ છે એ બદલાઈ ગયો છે. ફક્ત ને ફક્ત ગ્લેમર તરફ, એક સારી કેરિયર બનાવવાની હોડમાં ઘણી વખત તેઓ એટલી મોટી ભૂલો કરી દેતા હોય છે. તો ફક્ત ને ફક્ત ભૌતિકવાદ તરફ જતી આજની યુવતી અને યુવાનો માટે આપનો શું માનવું છે કે આ ખરેખર આપે જેમ કીધું કે પૃથ્વી સાથે સંકળાયેલા છે એટલે પરિવર્તન તો આવવાનું છે, પરંતુ આ રીતનું પરિવર્તન એ ક્યાંક ચિંતાનો? બિલકુલ ચિંતાનો વિષય છે. પરિવર્તન અને વિવિધતાનો અર્થ એ નથી કે મર્યાદાનું ઉલ્લંઘન. વિવિધતા હોવી જોઈએ માણસના બોલવામાં, ગાવામાં, પહેરવામાં, એની રહેણસહેણમાં ફેરફાર તો થવાના જ, પણ એ તમામે તમામ વિવિધતા છે એ મર્યાદાને અનુકૂળ ન હોય જો તો વ્યક્તિ પોતાનું એક સુરક્ષા તત્વ દરેકની અંદર હોય છે. આજે મારી સુરક્ષા કોઈ વ્યક્તિ એટલી હદે નહીં કરી શકે, મારી અંદરનું તત્વ જે એટલી હદે મને સુરક્ષિત રાખી શકશે એ દરેક વ્યક્તિને લાગુ પડે છે, પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય. પણ એને કોઈ એમની કોઈ સિક્યુરિટી એની એટલી સુરક્ષા ન કરી શકે, કોઈ ન સાચવી શકે જેટલી હદે માણસનું પોતાનું અંદરનું સુરક્ષા તત્વ એને જેટલી હદે સુરક્ષિત રાખી શકે. અને એ તત્વ સુરક્ષિત રાખવું એ નૈતિક ફરજ છે માણસની. અને એ માટે જરૂરી એ છે કે કોઈ પણ ભોગે જે વસ્તુ પ્રાપ્ત થતી હોય અથવા જે સુખ કે જે સમૃદ્ધિ કે જે હોદો કે જે કંઈ પ્રાપ્ત થતું હોય એ જો આપણા સત્વના ભોગે, આપણી પવિત્રતાના ભોગે, આપણા શીલના ભોગે જો મળતો હોય અને જો માણસ સ્વીકારે તો એને મળ્યું કંઈ નથી, બધું ગુમાવ્યું જ છે. આપે આપે વાત કરી તો અત્યારે પાછું એ પૂછવાનું મન થાય કે યુથ, આજનું યુથ છે જે યુવા ધન છે, જે ખરેખર કોઈ પણ દેશની એસેટ કહેવાય, એની સંપત્તિ કહેવાય, આવનારા દિવસોનું ભવિષ્ય કોઈ પણ દેશનું એ યુવા ધન પાસે હોય છે, બાળકો પાસે હોય છે. આપને લાગે છે ખરું કે યુવા વર્ગ ધર્મથી થોડો થોડો અલિપ્ત થતો જાય છે, દૂર થતો જાય છે, ક્યાંક ફક્ત ને ફક્ત જે પહેલાં જે થોડી પણ ધાર્મિકતા અને ધર્મનો કદાચ એની નજીક જાય છે તો પણ ફક્ત ને ફક્ત અંગત ફાયદાઓ માટે જ? આર યુ એગ્રી? એ જે પરિવર્તન છે, એ જે ફેરફારો છે, હું એ જ કહું છું કે એ પરિવર્તનને કોઈ કાળે સ્વીકારી ન શકાય. અને છે એવો જે વર્ગ છે કે જે ધર્મમાં જેની અતિશય અભિરુચિ છે ખરી, પણ ખાસ કરીને આ જે વાતાવરણ દેખાઈ રહ્યું છે, હા બાકી એક વાત છે કે એ વધારે સમય સુધી ટકી નહીં શકે, કારણ કે માણસ ભૌતિકતાથી ધીરે ધીરે હવે એને ઊબ આવતી રહી છે, એને એનાથી ઊબ આવી રહી છે. અને પણ જ્યાં સુધી એને શાંતિના રસ્તા આપણે દેખાડીશું એના કરતાં એ હવે હવેની પરિસ્થિતિ એ છે કે પોતે જે રસ્તે એક અનિયંત્રિત રીતે છે. હું તો એમ માનું છું કે કદાચ કોઈ બે ધર્મના કામ કરે છે એ એની અનિયંત્રિત સ્થિતિમાં કરે છે. આજે એક બ્રેક નથી પોતાના ઉપર, તો એવું તો નક્કી નથી કે માણસ મંદિરે જ પડશે, કોઈ પણ જગ્યાએ પડી શકે છે. એમ અત્યારે દેખાદેખીમાં પોતાના એક આવેગને રોકી ન શકવાના કારણે સારા કામ ક્યાંક મોટા કરી જાય, પણ એનું કારણ એની સમજદારી નથી. અનિયંત્રિતતાના કારણે ગમે ત્યાં ફંટાઈ શકે એમાં આ જગ્યાએ ફંટાઈ, અને એ ખાસ ચિંતાનો વિષય છે. અને એ માટે બહુ જ જરૂરી છે કે જેટલો ભક્તિનો પ્રચાર થાય
જેટલી કથાઓ સત્સંગો જેટલી ભક્તિ પરખ થતી જશે, કારણ કે માણસના મનની અનિયંત્રિત જે સ્પીડ છે એને ભક્તિ સિવાય બીજું કોઈ નહીં પકડી શકે. કનકશ્રી, આટલો બધો અભ્યાસ આપની, દરેકે દરેક રામકથા હોય કે પછી ભાગવતની અંદર વસ્તુ એક જ છે, એને અલગ અલગ સ્વરૂપે જેટલી જગ્યાએ થાય છે અલગ અલગ સ્વરૂપે, અને બધી જ જગ્યાએ લગભગ અલગ અલગ દ્રષ્ટાંતોના કારણે આપની વાણી ખૂબ જ પ્રચલિત છે, લોકોમાં લોકપ્રિય છે, લોકો આવે છે, બહુ જ ધાર્મિકતાથી આપને સાંભળે છે. કરંટ અફેર ઉપર પણ આપણે ધ્યાન રાખવું પડતું હશે, સાંપ્રત સમસ્યાઓ જે બનતી હશે તેની પર બી કઈ રીતે સમય નીકળે છે, અને કઈ રીતે વાંચન સવારથી લગભગ રાત સુધીનો શેડ્યુલ શું હોય છે આપનો? સમય ખૂબ જ ઓછો છે શોર્ટમાં. ને વાંચન મારા માટે શક્ય પણ નથી, હું વાંચી નથી શકતી, કારણ કે મારો સ્કૂલનો અભ્યાસ બહુ રહ્યો નથી. દસમા ધોરણ સુધી, અને એ તો પછી ખાલી પરીક્ષાઓ આપી, મેં દસ સુધી તો પરીક્ષા આપી વ્યવસ્થિત, તો છઠ્ઠા સાતમા ધોરણ સુધી સ્કૂલ ગઈ છું, તો વાંચી નથી શકાતું મારાથી. પણ એક તો દરેક વ્યક્તિ દરેક ઘટનાઓને, મેં ક્યારેય નથી માની લીધું કે આ ઘટના અનર્થ છે કે આ સારી છે, આ ઘટના મને શું કહે છે. સતત એ ઘટનાથી શીખવું એક મારો સ્વભાવ છે. બીજું જે શાસ્ત્રની વાત છે, એ શાસ્ત્રને અંદર બહારથી કંઈ નાખવા કરતાં શાસ્ત્રના અંદર ડૂબીને કાઢવું, એક ગુરુ મહારાજની મારા ઉપર એક કૃપા છે કે હું પ્રસંગનો વિસ્તાર નથી કરતી પણ પ્રસંગની અંદર જવાનો પ્રયત્ન કરું. સમય ખૂબ જ ઓછો છે કનકેશ્વરી દેવીજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરો. દર્શક મિત્રો, એક બહુ જ સૂચક વાત આવી, વાંચન વાંચન એટલે કે અભ્યાસ કદાચ ઓછો થવાના કારણે વિદ્યાર્થી કાળમાં અભ્યાસમાં એટલા ગળાડૂબ નહીં રહેવા, કારણ કે તેમનું સદંતર એક જ લક્ષ્ય હતું ધાર્મિકતા તરફ, શિવ પ્રાપ્તિ માટેનું, અને તેમને એવા સમય ગુરુ મળી ગયા કે જ્યારે તેમને શીખવાની ઉંમર હતી. પરંતુ જે કદાચ સ્કૂલમાં બેસીને શીખી ન શક્યા તે ગુરુજીના શરણમાં રહીને શીખી શક્યા. ઘણી બધી વાતો કરવી છે કનકેશ્વરી દેવીજી સાથે, પરંતુ સમય મળશે ત્યારે ફરી એકવાર પાછી મુલાકાત કરીશું તેમની સાથે. કાર્યક્રમ અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. આ કાર્યક્રમ કેવો લાગ્યો તે જરૂરથી અમને લખીને મોકલાવો. મારું સરનામું છે અતિથિ, C-202 સજાનંદ કોમ્પ્લેક્સ, સ્વામિનારાયણ મંદિરની સામે, શાહીબાગ, અમદાવાદ. ફરી મળીશું નેક્સ્ટ વીક એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી આપશો નમસ્કાર, થેન્ક્સ. We'll be right back.